મહેસાણા જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો રોકડિયા પાકની ખેતી કરતા હોય છે, પરંતુ આજે એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાત કરવાની છે કે જેઓ 70 વર્ષની ઉંમરે પણ પ્રગતિશીલ બન્યા છે અને નવી ખેતી કરતા થયા છે. પ્રજાપતિ ભીખાભાઈ હરિભાઈ, પીરુતપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, ઉંમર વર્ષ 70. તમે દાદા કેટલા વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરો? ડ્રેગન ફ્રૂટ 6 વર્ષથી મેં ચાલુ કર્યું. બાપા, તમને કેવી રીતે વિચાર આવ્યો કે આમ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી જોઈએ? છોકરાના છોકરાએ ફોનમાં મને બતાવ્યું ડ્રેગન ફ્રૂટ, એ પછી મેં બીજા ખેતરોમાં જઈને તપાસ કરી અને પછી વાવવાનું ચાલુ કરી. આપણે ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો તમારે ઉત્પાદન કેટલા વર્ષથી ચાલુ છે અને તમે એનું વેચાણ કઈ રીતે કરો છો? મારે ઉત્પાદન 4 વર્ષથી ચાલુ છે, 1 વીઘાનું, બીજા વીઘાનું 3 વર્ષથી, એમ છેલ્લા 4 વર્ષથી હું ડ્રેગન ફ્રૂટ વેચું છું. અને એ બધું ડ્રેગન ફ્રૂટ મેં સિટી પાર્કની બાજુમાં ટેબલ મૂકીને જ વેચું છું. બજારમાં મારું એક પણ ફ્રૂટ મેં વેચ્યું નહીં. ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો આપણને તમને દર વર્ષે પ્રતિ વીઘે કેટલો ખર્ચો પડતો હશે? આ જે રિપેરિંગનો ખર્ચો છે એનો, એ બધો લગભગ 15,000-20,000 નો ખર્ચો વીઘે લાગે. આપણને જો વીઘામાં ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો એક વીઘામાં અંદાજે કેટલા છોડ હોતા હશે? એક વીઘામાં 300 થાંભલા આવે, એક થાંભલા 4 છોડ, એ રીતે એનું વાવેતર કરવામાં. ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનની વાત કરીએ પૈસામાં તો આપણને વર્ષે શું ઉત્પાદન આપે એક વીઘામાં? એક વીઘામાં સરાસરી 1.5-2 લાખ ની આવક રહે. જો મંદુ હોય તો 1.5 લાખ, નહીતર બે સારું ઉત્પાદન થાય તો 2 લાખ. આ વખત આવકમાં અમુક છોડમાં જે ગરમીના કારણે અમુક છોડ બગડ્યા છે, એટલે થોડી ઘણી 30-1% આવક ઘટશે. બાકી આમ બીજો વીઘો છે એમાં સારું છે. હાલમાં આને જરૂર પડે તો છણિયું ખાતર આપવાનું, જરૂર પડે તો ગૌમૂત્રની બનાવેલું જીવામૃત છે એ બધું આપવાનું, અને કોઈ રોગ જેવું દેખાય તો એના માટે ગાયનું મૂત્ર અને દહીં, ગાયનું છાસ અને દેશી ગોળ, એની દવાનો છંટકાવ કરવાનો. અને જો એનાથી થોડો વધુ રોગ દેખાય તો 10 પરણી બનાવવાનું, એમાં બધા 10 જાતના પાન ભેગા કરવાના, એને ઉકાળવાનું અને ગૌમૂત્રના હાથે મેળવીને અને એને છોંટવાનું. રાસાયણિક ખાતર કોઈ આપવાનું નહીં. તમને આટલા વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરો છો તો તમને કઈ રીતની છે આ ખેતી? આમ અનુકૂળ છે કે કઈ રીતનું છે? હા, સારી અનુકૂળ. તમે જો બીજા ખેડૂતોને કહેવા માંગો કે આ ખેતી કરવી જોઈએ કે નહીં? ખેતી ખરેખર આ કરાય ખરી, કારણ કે સાથે સાથે એની અંદર બીજું પણ કંઈક વાવેતર કરવું હોય તો 2-3 વર્ષ સુધી થાય છે. એટલે જે આપણે એનો ઉત્પાદન આપવાની જે તારીખો હોય એ પહેલા તો આપણો જે ખર્ચો હોય એ બારોબાર નીકળતો હોય છે, એટલે છેવટે આ 10 વર્ષ સુધી ચાલે. પ્રજાપતિ ભીખાભાઈ છેલ્લા 6 વર્ષથી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી રહ્યા છે, જેમાં હાલમાં તેઓ પ્રતિ વીઘે 1.5-2 લાખની આવક મેળવી રહ્યા છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.